सब्सक्राइब करो आ चैनल ने। केम छे मम्मी? सारी छूं बेटा। बेटा एक सवाल पूछूं? हाँ हाँ मम्मी पूछो ने। बेटा बहुनी सारवार क्यों सुधी चालशे? मम्मी आवा प्रकारना केस मा समय लागे छे अने आम पण पल्लवी मा पहेलाथी घणो વધારે ઇમ્પ્રુવમેન્ટ થયું છે। હવે મારે નીચે નથી સૂવું પડતું મમ્મી। હા બેટા પણ એ લોકો બંને એકલા બંધ રૂમ માં કલાકો સુધી રહે છે। આ પ્રકારની ટ્રીટમેન્ટ મને તો નથી સમજાઈ રહી મમ્મી। કાઉન્સેલિંગ વખતે રૂમ માં ડોક્ટર અને પેશન્ટ સિવાય બીજું કોઈ પણ ન રહી શકે। તું કારણ વગર હેરાન થઈ રહી છે મમ્મી। તું બેસ, હું ફ્રેશ થઈને આવું છું। હું તને કેવી રીતે સમજાવું બેટા કે એમને મેં આજે કેવી રીતે જોયા, તું માને કે ન માને પણ કાંઈક તો ગડબડ છે। અરે મમ્મી, શું છે કે ટ્રીટમેન્ટના કારણે માઇન્ડમાંથી નેગેટિવિટી નીકળી રહી છે એટલે વોમિટિંગ થાય છે। અરે ના બહુ, આ તો પોઝિટિવિટીની વોમિટિંગ છે, ખબર છે? તું માં બનવાની છે। માં? હું પ્રેગ્નન્ટ છું? હા મારી વાલી, તું પ્રેગ્નન્ટ છે। તું તારા રૂમમાં જઈને આરામ કર, ઠીક છે? હા મમ્મી। હેલો કરણ, હું પ્રેગ્નન્ટ છું। અરે તો એમાં ડરવા જેવું શું છે? તું તો પરણેલી છે ને, હવે તો તું તારા પતિ સાથે પણ સુતી હોઈશ, તું તો બધું સંભાળી જ લઈશ। કરણ પણ મને આ બાળક નથી જોઈતું। તો પછી તું ડર નહીં, નહીતર બાળક ડરપોક પેદા થશે। અચ્છા ઠીક છે, હું તને કાલે મળું, સી યુ ટુમોરો। કરણ, કરણ તને પ્રેમ કરું મારી મજબૂરી હતી, પણ આ બાળક, ના મને આ બાળક નથી જોઈતું। જો કલ્પેશને શક થઈ ગયો તો આ વાત તો એના ઘરવાળા સુધી પહોંચી જશે। સમય જતાં મારે આનાથી છુટકારો મેળવવો પડશે। મમ્મી તમારી ચા। મમ્મી હું પપ્પાના ઘરે જઈને આવું છું, ઠીક છે? હા ઠીક છે બેટા, સૌભાગ્યવતી રે, પપ્પાને મારા પ્રણામ કહેજે। હા મમ્મી। હાજી આંટીજી, પગે લાગું છું। ખુશ રે બેટા, શું વાત છે આજકાલ તું આવતો નથી? નારાજ છે શું તારી આંટીથી? ના ના આંટીજી, એવી કોઈ વાત નથી, એ તમે જ ના પાડી તને ઘરે આવવા માટે, એટલે હું નથી આવતો। અરે મેં તો એ આમ જ કહી દીધું હતું બેટા, એ દિવસે ને મારો મૂડ ખરાબ હતો। અચ્છા સાંભળ, તું અત્યારે ઘરે આવી શકે છે? ઘરે? હા હા આંટીજી, હું હમણાં જ આવું છું, હું ઘરની પાસે જ છું। અચ્છા ઠીક છે બેટા, તું જલ્દી આવી જજે, હું તારી રાહ જોઈ રહી છું। ખબર નહીં કેમ મને આ પલ્લવી ઉપર વિશ્વાસ નથી બેસતો, બાબુ મારી મદદ કરી શકે છે સાચું જાણવા માટે। બેટા હવે તારું ધ્યાન રાખજે અને ઘરે બહુ કામ વગેરે નહીં કરતી, હા? અને ફોન જરૂર કરી દેજે, ઠીક છે? હા પપ્પા, અને તમે પણ તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું। હા બેટા। સાંભળ, કોઈને પણ કાનોકાન ખબર ન પડવી જોઈએ, અને હા કલ્પેશને પણ જરાય ખબર ન પડવી જોઈએ। આ કામ જલ્દીથી જલ્દી થઈ જવું જોઈએ, ઠીક છે? ઠીક છે આંટી।
અરે બાબુ તું? અરે કલ્પેશ, આવી ગયો? હું બસ અહીંયાથી જઈ રહ્યો હતો તો મને લાગ્યું કે હું મળતો જાઉં, તો એટલે હું બસ મળવા આવી ગયો. ચાલ તો પછી મળીએ. મમ્મી, આ બાબુ ઘરે કેમ આવ્યો હતો? મમ્મી, બાબુ અહીંયા? ખબર નહીં, મેં તો નથી જોયો એને. મમ્મી, મેં હમણાં પલ્લવીના રૂમમાંથી નીકળતા જોયો. મેં તો એને ના પાડી હતી. વિચિત્ર છે, તો પણ આવી ગયો. પલ્લવી ક્યાં છે મમ્મી? એ પોતાના રૂમમાં રેસ કરી રહી છે. મેં જ એને રેસ કરવા માટે કહ્યું છે. કેમ, બધું બરાબર તો છે ને મમ્મી? એટલા માટે જ તો. મતલબ? બેટા, મતલબ એ જ છે કે એ માં બનવાની છે. શું? તું તો એમ ચોંકી રહ્યો છે કે તને કઈ ખબર જ નથી? નહીં મમ્મી, હું તો બસ. હવે તું આ ખચકા નહીં કર અને વહુનું ધ્યાન રાખ. હવે ટાઈમ ટુ ટાઈમ ડોક્ટર પાસે વહુનું ચેકઅપ કરાવી લેજે, ઠીક છે? બાબુ, ક્યાં છે તું? ત્યાં જ રહેજે, હું હમણાં આવું છું. અરે તમારા બંને વચ્ચે બધું બરાબર તો ચાલે છે, પછી એટલું ટેન્શનમાં કેમ છે તું? યાર, પલ્લવી પ્રેગ્નન્ટ છે. શું વાત કરે છે? અરે તો પછી મીઠાઈ વેચ. આ તો ખુશીની વાત છે, હેરાન કે પરેશાન થવાની વાત નથી. અરે છે ને, એટલે જ તો. શું થયું? યાર, હું પલ્લવી સાથે શું જરૂર છું, પણ મને ક્યારે એની સાથે એ પ્રેમ કરવા વાળી ફિલિંગ આવી જ નથી. એ રોજ રાતે મને દૂધનો ગ્લાસ આપે છે, અને જેવું હું એ દૂધ પીવું છું એના પછી મને જરાય પણ ભાન નથી રહેતું. અને પછી સવારે જાગું ત્યારે એ વિચિત્ર પ્રકારના વખાણ કરીને કહે છે કે દેખાવમાં દુબળો પાતળો લાગે છે, પણ તું તો મોટો એ નીકળ્યો. એવું લાગે છે જાણે ગરમ ગરમ ઉકળતું તેલ મારા કાનમાં નાખી રહી હોય. બાબુ, હું તને એક સવાલ પૂછું, સાચું કહીશ ને? કેવી વાત કરે છે યાર, મેં તને ક્યારે ખોટું કહ્યું છે કે? તને કેવી લાગે છે? કોણ? તું સારી રીતે જાણે છે હું કોની વાત કરી રહ્યો છું. યાર સાફ સાફ પૂછ ને, આ શું ઉખાણાની ભાષા બોલી રહ્યો છે તું? તારો રોંગ નંબર લાગ્યો છે મારો દોસ્ત. તે મારા પર શક કર્યો, મારા પર. મને દગાખોર કહ્યો. અરે જા, દગાખોર તો તારા ઘરે બેઠા છે, જેને રંગે હાથે પકડવા માટે આંટી જે મને કહ્યું તારા ઘરમાં સીસીટીવી કેમેરા લગાડવા માટે. 24 કલાકમાં સચ્ચાઈ તારી સામે આવી જશે. મમ્મીએ કહ્યું કે તું પ્રેગ્નન્ટ છે? અરે આ તો તમારા માટે મોટો સરપ્રાઈઝ હતું, પણ જવા દો. કેવું લાગ્યું તમને? ગુડ ગુડ, બસ ગુડ. અરે તમે બાપ બનવાના છો, આવી ગુડ ન્યૂઝ સાંભળીને તો તમારે ઉછળકૂદ કરવી જોઈએ. હું બાપ તો બનવાનો છું, પણ તારા માટે તો હું દૂધ પીને સૂઈ જનાર બાળક જ છું ને. અને આનો કોઈ પુરાવો છે તારી પાસે? પુરાવો? તમારી આંગળી પકડવા માટે બેચેન છે અને તમે કહો છો કે તમે ગુનો નથી કર્યો. કેવા બાપ છો યાર. સાચું સાચું કહે પલ્લવી, શું આ બાળક મારું જ છે? કલ્પેશ, શું થઈ ગયું છે તમને? હા, તમે મારા પતિ છો અને આ બાળક તમારું નહીં હોય તો કોણ હશે? કેવો સવાલ પૂછી રહ્યા છો?
અરે 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 તું તો સિરિયસ થઈ ગઈ. અરે હું તો મજાક કરી રહ્યો હતો. હવે શું છે ને કે તે મને ટ્રેડિશનલ સરપ્રાઈઝ આપ્યું, તો મેં પણ વિચાર્યું કે હું પણ તને એક મોડર્ન સરપ્રાઈઝ આપું. કેવું લાગ્યું? ફરીથી આવો મજાક નહીં કરતા, નહીતર ફરીથી જમીન પર સૂવું પડશે. ચાલો, મમ્મીએ સારું જ કર્યું. હવે મારો ડાઉટ પણ ક્લિયર થઈ જશે કે દૂધ પીધા પછી આ કરે છે શું. વહુ! એ વહુ! હા મમ્મી. હું મંદિરે જઈ રહી છું, દરવાજો બંધ કરી દેજે, ઠીક છે? હા. કરણ, આ બાળક મારા માટે મુસીબત બની જશે. ડોન્ટ વરી, કઈ મુસીબત નહીં આવશે. અને જો ઘરમાં કોઈ જ નથી, એન્જોય કરીએ ને. લાગે છે મમ્મીજી મંદિર જઈને આવી ગયા. હું જઈને જોઉં છું, તું અહીંયા જ રહેજે. હા. તમે આટલા જલ્દી આવી ગયા? હા, એ કામ થોડું જલ્દી પૂરું થઈ ગયું. તો આજે કાઉન્સેલિંગ નથી થયું કે? કાઉન્સેલિંગ કાઉન્સેલિંગ થયું હતું ને. મારો મતલબ છે કે ડોક્ટર સાહેબ અંદર જ છે. અચ્છા. આ આ ચપ્પુ કેમ ચોકી ગઈ? હા, કઈ યાદ આવ્યું? આ એ જ ચાકુ છે જેનાથી તું મને રોજ ડરાવતી હતી, ધમકાવતી હતી. પણ હવે આ ચપ્પુ આપણા કામનું નથી ને? તમને તો ખબર હતી ને? બધી ખબર છે મને. અસલમાં જરૂર તો હવે પડશે. કેમ ડોક્ટર સાહેબ, સાચું કહી રહ્યો છું ને હું? ના, હવે પલ્લવી બિલકુલ ઠીક છે. હું તમને કહેવાનો છે તો. અચ્છા પલ્લવી, હું જાઉં છું, તું કલ્પેશનું ધ્યાન રાખજે. પલ્લવી કેટલા લોકોનું ધ્યાન રાખશે ડોક્ટર સાહેબ? કાઉન્સેલિંગ હવે બંધ કરી શકીએ છીએ. અચ્છા. મને રદમ સર્વરના નામ ઉપર મારા જ ઘરમાં ઘૂસીને મારી જ પત્ની સાથે તું રંગરેલિયા મનાવતો હતો? પાગલ થઈ ગયો છે શું? હા, હું પાગલ થઈ ગયો છું, પાગલ થઈ ગયો છું. મારાથી ભૂલ થઈ ગઈ. મમ પ્લીઝ મને માફ કર દે. તને તો પુરુષોથી સખત નફરત હતી ને? હું કરણને પ્રેમ કરતી હતી,
પ્રેમ કરણને કરતી હતી, બાળક પણ એનું છે, તો મારા માટે શું હતું? બેવફાઈ! હા, બેવફાઈ, બેવફાઈ! બાળક મારું હોત તો એને હું મારું છું કામ. હેલો એમ્બ્યુલન્સ,